Ministro, lo vio Shana y siempre con la derecha de nuestro padre, Svatache. Ade, Doran Antma, Ganit. Ganituma, Doran Antma, Novio, Section Example Dwara, Ganituna, Video Lecture No, Param Karva Mare Rivasito. Corona Mahamari de Lide, School of Bandase, Tiare, Apu Section Kari Nabandre, Section Kari Jata, Section Mildeusi. A. Jepanaka Shikya Jepu, Bulai Najano, Mahavra Sakat Chalure. कोई पर काम तुम्हें सीखता हो जो तुम्हें बच्चे के काम में छोड़ी जो तो एक काम जो जो महापुरुष है उनके काम जैसे फरे वक्त तुम एक काम करवाने शुरुआत करो तो काल में थोड़ी आलस आवे तो जे पहला जे रिदम थी तुम्हें करता हो ए रिदम से काम शुरू થાય नहीं फरना सरकार के द्वारा पण होम लर्निंग क्लासेस चालू डीडी किंडर ओवर चाली रही है तो ए पण બધા જ બાળ મિત્રો બધા જ વિષયના જે વિડિયો લેક્ચર ડીડી ગિરનાર ઉપર જે લાઈવ ચાલી રહ્યા છે એ પણ બધા બાળ મિત્રો એ જોવાના રહેશે તથા અહીંથી જે પણ મારા તરફથી તમને ગણિતમાં જે જે વિડિયો લેક્ચર મૂકવામાં આવે છે અથવા તો અપલોડ કરવામાં આવે છે આપણે નવયુગ ટીમાનાની યુટ્યુબ ચેનલ ઉપર તો દરેક બાળ મિત્રોએ આ વિડિયો લેક્ચર ખાસ જોવાના છે સાથે સાથે ધોરણ 8 માટે ગણિતની વ્યવસ્થિત બુક બનાવવાની છે જો એવું નથી કે એમાં પાકા પેજની બુક બનાવી કાચા પેજની બુક બનાવો તો પણ ચાલશે પરંતુ બધું ક્રમશ લેક્ચર વાઇઝ ક્રમશ લખેલું હોવું જોઈએ જ્યારે પણ શાળા શાળા શરૂ થાય ત્યારે લખેલું જે છે ગણિતના જે જે દાખલા અહીંયા ગણવામાં આવે જે હોમવર્કમાં આવે પછી સ્વાધ્યાયનો અમુક દાખલા જે તમને ગણવા આપવામાં આવે બધા જ દાખલાઓ ગણીને વ્યવસ્થિત બુકમાં લખેલા હોવા જોઈએ તો ખાસ તમારે બુક બનાવવાની છે ગણિત માટેની ઘરે હાલમાં જે કોરોના મહામારી ચાલી રહી છે ને ઘરે રહો સુરક્ષિત રહો સોશિયલ ડિસ્ટન્સિંગનો ઉપયોગ કરો પરંતુ સાથે સાથે આપણે ગણિત સાથે ગમ્મત પણ કરતી જવાની છે શું કરવાનું છે તો કે ગણિત સાથે ગમ્મત કરવાની છે બધા જ અત્યારે રમી રહ્યા છો ઘરે છો તો રમી રહ્યા છો તો રમવાનું છે આપણે અહીંયા ગણિત સાથે રમવાનું છે ગણિત એક પ્રકારની રમત જ છે બરોબર તો ગણિત સાથે ગમ્મત કરવાની છે આજે આપણે સમય સંખ્યાઓ ચાલુ કરવા જઈ રહ્યા છીએ જે પણ બાળ મિત્રોએ નવયુગ શાળાની ચેનલ સજો વોટ્સએપમાં નવયુગ શૈક્ષણિક સંકુલ દ્વારા તમને લિંક મોકલવામાં આવશે તો દરેક બાળ મિત્ર આ લિંક જે છે યુટ્યુબમાં જઈને નવયુગ ટીમાના લખેલું હશે યુટ્યુબમાં નવયુગ ટીમાનાની બાજુમાં રેડ અક્ષરે સબસ્ક્રાઇબ એવું લખેલું હશે આ સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરશો એટલે બાજુમાં બેલ આઇકન આવશે તો બેલ આઇકનની માં ત્રણ ઓપ્શન હશે એમાં બીજો એક ઓલ ઓપ્શન જો સબસ્ક્રાઇબ આવી રીતે લાલ અક્ષરે લખેલું હશે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ ઉપર લાલ અક્ષર લખેલો હોય એના ઉપર ક્લિક કરવાનું એટલે બાજુ એના એની બાજુમાં બેલ આઇકન હશે અહીંયા બેલ આઇકન હશે બેલ આઇકન ઉપર ક્લિક કરશો તો ત્યાં ઓલ પછી પર્સનલાઇઝ અથવા તો પબ્લિક અથવા તો પર્સનલ આવશે અને નો આ ઉપર ઓપ્શન આવશે પર્સનલ પર્સનલ ઓલ અને નો તેમાંથી તમારે ઓલ ઉપર ક્લિક કરવાની જેથી કરીને નવયુગ શાળાના બધા જ વિડીયો તમને દેખાડવામાં આવે તથા બધા જ વિડીયો દેખાશે અને જ્યારે પણ અહીંથી નવયુગ ટીમાનામાં તમારા જે પણ ગણિતના વિડીયો અપલોડ થાય છે તરત તમારી ચેનલમાં યુટ્યુબમાં જાશો યુટ્યુબમાં જાઓ એટલે તરત તમને દેખાય તો ખાસ એક આ સબસ્ક્રાઇબ કરવાની ના ભૂલતા આપણી ચેનલ શું નામ છે નવયુગ ટીમાના ચેનલનું નામ આવે એની બાજુમાં સબસ્ક્રાઇબ આપશે સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરવાનું અને પછી બે લાઈન ઉપર ક્લિક કરવાનું જેમાંથી ઓલ વિકલ્પ ઉપર પસંદ કરશો તો જે જે વિડીયો જે આપણે શૈક્ષણિક સંકુલ દ્વારા અપલોડ કરવામાં આવશે બધા જ વિડીયો તમારી સુધી પહોંચશે અને ખાસ ગણિતના મેં તમને કીધું એમ રેગ્યુલર વિડીયો ગણિતના રોજે રોજ મૂકવામાં આવશે તો દરેક બાળ મિત્રો એ જોવાના રહેશે તો ચાલુ કરીએ વધારે સમય ન લેતા હવે ચાલુ કરીએ તો પહેલું ચેપ્ટર ગણિત ધોરણ 8 નું સમય સંખ્યાઓ તો સમય સંખ્યાઓ નામ વાંચો ને તો તમને પાંચમા ધોરણનું યાદ કરો તો સાહેબ કેટલીક સંખ્યાઓ આવે છે છઠ્ઠામાં સંખ્યાઓ કંઈક આવતી સાતમા
प्राणमय आवृत्ति सत्तामय संख्या आवृत्ति पूर्ण संख्या आवृत्ति सातवां पूर्ण संख्या आवृत्ति ये पहला दाखला बनता तो प्राकृतिक संख्या केवा जे कोई ने तो के संख्या होते हजी बाल मित्रों जो आग वास्तविक संख्या बनावशे तो वास्तविक संख्या कोने कहेवाशे પછી એ આપણે 9માં 10માં શીખશું કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય આજે આપણે સમય સંખ્યા સુધી શીખી લઈએ તો સમય સંખ્યા કોને કહેવાય એ માહિતી મેળવીએ એ પહેલા પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ વિશે માહિતી મેળવીએ તો સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યા એટલે શું એના વિશે આપણે માહિતી મેળવીએ જો આજના લેક્ચરમાં મોટે ભાગે આપણે પાછળનો જે છે રિવિઝન જ કરવાનું તો સૌથી પહેલો ટોપિક સંખ્યાઓ અથવા તો સંખ્યાના પ્રકાર સંખ્યાના પ્રકારમાં શું આવે એ જોઈ લઈએ સંખ્યાઓ તો સંખ્યાઓમાં પહેલો ટોપિક પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય તો તમે બધાને ખબર છે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય તો પ્રાકૃતિક સંખ્યા એટલે કે એક થી ચાલુ કરીને ત્યાંથી આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ તો કે એક થી ચાલુ કરીને એક બે ત્રણ થી અનંત સુધી વિસ્તરેલી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા આપણે કહીએ છીએ ક્યાંથી ચાલુ થાય એક બે ત્રણ થી અનંત સુધી વિસ્તરેલી જે સંખ્યા છે જો આ ત્રણ તત્વ એટલે શું છે કામનામાં આગળ વધ્યા જ કરે અનંત સુધી તો આજે અનંત સુધી વિસ્તરેલી સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ એક થી ચાલુ થાય બે ત્રણ ચાર પાંચ છ અને અનંત સુધી જેટલા તમને આંકડા આવડે એટલા આંકડા લખો અને એમાં એક હજી ઉમેરો તો હજી એક સંખ્યા મને હજી એક ઉમેરો તો હજી એક સંખ્યા આગળ એવી રીતે સંખ્યા તમને મળતી જ જાય આજે સંખ્યા મળતી જાય એટલે આપણે એને કહીએ છીએ કે અનંત સુધીની સંખ્યાઓ કહેવાય તો હવે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ તો તમે કહેશો કે પ્રાકૃતિક સંખ્યાની જ્યાંથી શરૂઆત થાય ને એ સંખ્યા સૌથી નાની હોય પછી આગળ વધો એક એક ઉમેરતા જાવ તો એકમાં એક ઉમેરો તો એના પછી નહીં મળે હજી એક ઉમેરો તો એના પછી નહીં મળે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એમ આગળ વધતા જઈએ તો આપણને સંખ્યા મળતી જાય તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તમને એવું પૂછવામાં આવે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક મળે આગળ વધીએ તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા શીખ્યા પછી તમને બીજો પ્રશ્ન એવો પૂછવામાં આવે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા વિશે જો તમને પ્રશ્ન પૂછવામાં આવે તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા વિચારો તો એક બે ત્રણ એવી રીતે અનંત સુધી આગળ વધો તો દસ મળે સો હજાર લાખ પાંચ લાખ દસ લાખ કરોડ એમ તમે આગળ આગળ વધતા જાઓ તો જેમ જેમ આગળ આગળ વધતા જાઓ પછી એક સંખ્યા તમને એવું લાગે તમને આંકડાઓ ન આવડે એટલે એક જગ્યાએ તમે સ્ટોપ કરી દો પરંતુ સ્ટોપ કર્યા પછી હજુ તમે આગળ એક ઉમેરો તો એના પછીની બીજી સંખ્યા મળે ફરી એક ઉમેરો તો એના પછીની સંખ્યા મળે તો અનંત સુધીની આ સંખ્યાઓ મળતી જાય તેથી સૌથી મોટી સંખ્યા આપણે મેળવી શકીએ નહીં તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળી શકે નહીં હવે જુઓ તો પ્રાકૃતિક સંખ્યાનું એક બીજું નામ પણ તમે શીખેલા છઠ્ઠા ધોરણમાં એ કયું નામ આપણે શીખીએ તો ભાઈ તમે અહીંથી હું તમને કહું એક વિદ્યાર્થી ઊભો થાય એ વિદ્યાર્થીને કહું એ આમાં જે પણ આપણા ક્લાસરૂમમાં જેટલા છોકરાઓ છે જેટલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની સંખ્યા ગણ એ વિદ્યાર્થીઓની જે પણ સંખ્યા ગણે તો ક્યાંથી ચાલુ કરી શકે એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એવી રીતે ગણતરી કરશે તો એવી રીતે જે ગણતરી કરી એમાં શરૂઆત વિદ્યાર્થીઓની સંખ્યા ગણવાની શરૂઆત ક્યાંથી કરી તો કે એકથી કરી બરોબર એની એમ કીધું કે પહેલો નંબર પહેલો જે બેઠો છે એ શૂન્ય બીજો બેઠો છે એ ત્રીજો બેઠો છે એ બે એવું નથી ક્યાંથી શરૂઆત કરી તો એકથી શરૂઆત કરી હવે આગળ વધીએ તો હવે બીજું તમને કહેવામાં આવે કે તમે ઘરે બેઠા હો અને ઘરે હો અને તમને બે માળનું મકાન હોય
તો બીજા માળે જવા માટે જે પગથિયાનો તમે ઉપયોગ કરો, સીડીનો જે ઉપયોગ કરો, એ પગથિયા જે છે એ પગથિયા તમને ગણવાના કહેવામાં આવે. તો પગથિયાની શરૂઆત તમે ચડવાથી ક્યાંથી કરશો? પહેલું પગથિયું એક કહીશું, બીજું પગથિયું બે, ત્રીજું પગથિયું ત્રણ. એવી રીતે આગળ વધો તો એક બે ત્રણ ચાર એવી રીતે તમે પગથિયા કરશો ગણશો. તો આ જે પગથિયા છે એ પગથિયા ગણવાની શરૂઆત ક્યાંથી કરી? એકથી કરી. આમ કોઈ પણ વસ્તુ, કોઈ પણ સંખ્યા તમને ગણવામાં આવે તો તમે શરૂઆત ક્યાંથી કરશો? તો કે એકથી શરૂઆત કરશો. જ્યારે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થઈ? એકથી થઈ. તો કે પ્રાકૃતિક ગણતરીની શરૂઆત આપણે એકથી કરીએ છીએ અને પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત પણ એકથી થાય છે. તેથી પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યા કહેવામાં આવે છે. ગણતરીની સંખ્યા. તો ખાસ સત્તા ધોરણમાં અને જવાહર નવોદયની જ્યારે તમે પરીક્ષાની તૈયારી કરી છે ત્યારે તમને ખાસ ખ્યાલ આવ્યો હશે. આ એક મહત્વનો પ્રશ્ન હતો કે પ્રાકૃતિક સંખ્યાને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે. હવે પ્રાકૃતિક સંખ્યાને એન વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? એન વડે. કેમ એન વડે દર્શાવવામાં આવે છે? પ્રાકૃતિક સંખ્યાનો ગણ તમે લેવામાં આવે તો પ્રાકૃતિક સંખ્યાનો ગણ એન વડે દર્શાવવામાં આવે. કેમ? કે પ્રાકૃતિક સંખ્યાનું નામ, અંગ્રેજી નામ જે છે એ નેચરલ નંબર એવું થાય. નેચરલ નંબર. તો નેચરલ નંબર નો પહેલો અક્ષર કયો આવે? તો કે એન. આ એન એટલે આ એન. પ્રાકૃતિક સંખ્યાને એન વડે દર્શાવવામાં આવે છે. તો ખાસ પ્રાકૃતિક સંખ્યા યાદ રહેશે. એનાથી આગળ વધીએ તો પૂર્ણ સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા શીખી ગયા પછી તમને યાદ હશે કે એના પછી આપણે પૂર્ણ સંખ્યા શીખેલા છઠ્ઠા ધોરણમાં. તો પૂર્ણ સંખ્યા એટલે શું? તો કે પૂર્ણ સંખ્યા કોને કહેવાય? જો તો પૂર્ણ સંખ્યા, તો કે જે પણ પ્રાકૃતિક સંખ્યા છે એ બધી જ પ્રાકૃતિક સંખ્યાને સાથે એક શૂન્યને એડ કરી દેવામાં આવે, ઉમેરી દેવામાં આવે તો જે સંખ્યા બને એ સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા કહીએ છીએ. શૂન્ય, એક, બે, ત્રણ થી અનંત સુધી વિસ્તરેલી સંખ્યાને શું કહેવાય? પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. તો ખાસ યાદ રહેશે પૂર્ણ સંખ્યા એટલે શું? તો કે પૂર્ણ સંખ્યા એટલે કઈ નહીં કે ભાઈ શૂન્ય અને જે પ્રાકૃતિક, જેટલી પ્રાકૃતિક સંખ્યા છે બધી પ્રાકૃતિક સંખ્યા અને શૂન્ય આ બધું જ ભેગું મળીને પૂર્ણ સંખ્યા બને છે. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા યાદ હોય તો શૂન્ય જુઓ, એક બે ત્રણ ચાર એવો તમે
तो 10 सुती जाओ तो 10 साथे 10 का को दाई से 10 लख है तो 10 जे से येने का प्रारंभिक संख्या बने तो तुमने पछि प्रश्न उद्भवे का शून्य जे से येने शु करवानो तो शून्य जे से ये केम आवे तो पूर्ण संख्या मा हवे आगळ वधो तो आ बधी संख्या केवी केवाय 10 9 8 7 आ बधा ने प्लस संख्या केवाय कई दर्शे पूरो होय आगळ विषय नो मतलब तो के धन संख्या केवाय तो धन सिवाय ની પણ એક સંખ્યા આવે છે જો તો ઓછા 1 ઓછા 2 ઓછા 3 ઓછા 4 ઓછા 5 આવી બધી અસંખ્ય સંખ્યા છે તમે શીખી ગયા છો છઠ્ઠા સાતમા ધોરણમાં તમને ખબર હશે કે આવી માઇનસ માં પણ સંખ્યા આવે ઋણ થાય તેવી સંખ્યા કહેવાય આ ધન સંખ્યા જ્યારે આ ઋણ સંખ્યા તો આવી માઇનસ સંખ્યા જે આવે છે માઇનસ 1 માઇનસ 2 જો એને ઓછા ऋण संख्या કહેવામાં આવે છે તો ખાસ જુઓ તો ઋણ સંખ્યા હો શેમાં દર્શાવવામાં આવે છે તો ઋણ સંખ્યા જે છે આના પછીની ત્રીજી સંખ્યા આવે એમાં આપણે દર્શાવીએ છીએ જુઓ તો એને કહેવાય છે પૂર્ણાંક સંખ્યા તો પૂર્ણાંક સંખ્યા એટલે શું એટલે કે જે પણ પૂર્ણ સંખ્યા આપેલી દર્શાવો
संख्या ने આવી રીતે તમે સંખ્યા લખો છો પ્રાકૃતિક સંખ્યા દર્શાવી શકો જ્યારે પૂર્ણ સંખ્યા જે છે ક્યાંથી શરૂઆત થાય તો કે 0 1 2 3 4 એ ચાલુ થઈ જાય તો 0 થી ચાલુ કરી અનંત સુધીની સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવે તેથી આપણે એને પૂર્ણ સંખ્યામાં દર્શાવશું હવે આગળ વધીએ તો કે ભાઈ પૂર્ણ સંખ્યાનો પ્રાકૃતિક સંખ્યા દર્શાવ્યા પછી પૂર્ણાંક સંખ્યા કઈ રીતે દર્શાવી શકાય તો પૂર્ણાંક સંખ્યા કઈ રીતે દર્શાવી શકાય ભાઈ એમાં ઋણ સંખ્યા પણ આવે ધન સંખ્યા પણ આવે અને શૂન્ય પણ આવે તો આ બંને સંખ્યાઓ આવે તેમ તેમજ ઋણ સંખ્યા પણ આવે તો એને આપણે દર્શાવી શકાય છે જુઓ તો કે આ શૂન્ય માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ તો શૂન્ય થી ડાબી જમણી બાજુ છે ધન પૂર્ણાંક દર્શાવાય અને શૂન્યની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક દર્શાવે શૂન્ય ને વચ્ચે આમ કરો તો આપણે સેન્ટરમાં દર્શાવ્યું એમ કહેવાય જો આ શૂન્ય છે આ બાજુ કે ધન પૂર્ણાંક હવે ધન સંખ્યાને જ આપણે ધન પૂર્ણાંક કહે છે ધન પૂર્ણાંક જ્યારે આ બાજુ ઋણ પૂર્ણાંક તો ખાસ સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવે ખાસ ખ્યાલ આવી ગયો પૂર્ણાંક સંખ્યાને પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યાને તો હવે આગળ વધીએ તો આ તો તમે દર્શાવ્યું જુઓ પ્રાકૃતિક સંખ્યા એક થી શરૂ કરીને અનંત સુધીને હવે એમાં કઈ ઉમેરીએ તો પૂર્ણ સંખ્યા મળે તો કે શૂન્ય સાથે પ્રાકૃતિક સંખ્યાને લઈ લો તો એ પૂર્ણ સંખ્યા થઈ ગઈ પછી તો કે પૂર્ણ સંખ્યા અને ઋણ સંખ્યા આ બધું લઈએ તો ઋણ સંખ્યા અને પૂર્ણ સંખ્યા મળીને પૂર્ણાંક સંખ્યા બનાવે છે જ્યારે તમને હવે આ જે તમને સંખ્યા કોને કહેવાય તો કે જુઓ આ બધી સંખ્યા તો ખરી જ છે આ બધી સંખ્યા ખરી પરંતુ અહીંયા આની વચ્ચે એક અસંખ્ય સંખ્યા તો એક અને એક આ એક અને આ બે ની વચ્ચે પણ કંઈક સંખ્યા તમે જુઓ તમે સ્કેલ લ્યો આને સંખ્યા એકના બદલે એક બે ત્રણ ચાર પાંચ એવું એકમ દર્શાવી તમે એક માપ પટ્ટી લ્યો તો માપ પટ્ટી પર તમને ખબર હોય તો વચ્ચે કાપા હોય આમ જુઓ આમ ત્રણના છેદમાં બે પાંચના છેદમાં બે સાતના છેદમાં બે આઠના છેદમાં ચાર
એટલે બધી જ સંખ્યા આવે એ બધી જ સંખ્યાને તમે સમય સંખ્યા કહી શકો કે જે સંખ્યા પી અપોન ક્યુ ના સ્વરૂપમાં હોય તે સંખ્યાને સમય સંખ્યા કહે છે. આપણે શરત શું છે કે ક્યુ બરાબર શૂન્ય ન હોય એના સિવાય કોઈ પણ સંખ્યા ચાલે. ક્યુ
ત્રણ પંચાંગ તો જુઓ તો આ ચાર ના છેદ માં એ q બરાબર એ અને p બરાબર ચાર અહીંયા p બરાબર પાંચ અને q બરાબર એક તો ચાર પાંચ એ બધી જ કે છે એ સમય સંખ્યા કે મતલબ કે બધી જ હવે સમય સંખ્યાને આપણી ભાષામાં સમજવું હોય તો કે જે રીતે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા લેવા એ રીતે આગળ પ્રાકૃતિક સંખ્યામાં કંઈક થોડો વધારો કરીએ એટલે પૂર્ણ સંખ્યામાં વધારો એટલે શું તો કે શૂન્યને એર કરી દઈએ પછી પૂર્ણ સંખ્યામાં થોડો વધારો કરીએ તો કે ઋણ સંખ્યા અને પૂર્ણ સંખ્યા મળીને પૂર્ણાંક સંખ્યા બને હવે એવું જ કંઈક આમાં પણ છે સમય સંખ્યા કહેતા કે બધી પૂર્ણ સંખ્યા અને એની પૂર્ણ સંખ્યાની વચ્ચે રહેલી અસંખ્ય બધી જ અપૂર્ણાંક સંખ્યાઓ બરોબર કે પૂર્ણ સંખ્યા એની વચ્ચે રહેલી જો આ બધી આ એક માઇનસ એક થી શૂન્ય ની વચ્ચે આ આ આ બધી અહીંયા જે પણ અસંખ્ય સંખ્યા આવે એ બધી આ તો બધે કરી પૂર્ણાંક સંખ્યા પ્લસ આ પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે રહેલી બધી જ પી અપોન ક્યુ ના સ્વરૂપની સંખ્યાને સમય સંખ્યા કહેવાય છે તો ખાસ ખ્યાલ આવશે પૂર્ણાંક સંખ્યા બધી એ રીતે પ્લસ જે પણ પૂર્ણાંક સંખ્યા હોય બધી પૂર્ણાંક સંખ્યાની વચ્ચેની જે પણ બધી સંખ્યા હોય પૂર્ણાંક સ્વરૂપે અથવા તો દશાંશ પૂર્ણાંક મિશ્ર પૂર્ણાંક જે પણ અપૂર્ણાંક હોય એ બધા જ અપૂર્ણાંક આવી જાય તો બધા જ અપૂર્ણાંક સ્વરૂપે જે પણ સંખ્યા હોય એ બધી જ સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ ખાસ સમય સંખ્યા એટલે શું તો કે જે સંખ્યા પી અપન ક્યુ ના સ્વરૂપમાં હોય તે સંખ્યાને સમય સંખ્યા કહે છે જ્યાં ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આ ખાસ યાદ રાખવાનું છે બરોબર શેડ વાય ક્યુ બરાબર એક હોય તો ચાર છે મતલબ માઇનસ ત્રણ એ પણ સમય સંખ્યા એટલે માઇનસ ત્રણ ના છેદમાં એક છે તો એ પણ સમય સંખ્યા થાય બરાબર અહીંયા ઋણ પૂર્ણાંક પણ આવી છે અને ધન પૂર્ણાંક પણ આવી છે એટલે શૂન્ય તો હોય જ છે તો પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાની વચ્ચેની બધી જ પી અપોન ક્યુ ના સ્વરૂપમાં હોય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય ખાસ વ્યાખ્યા યાદ રાખવાની જ્યાં ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એ શરત યાદ રાખવાની તો સમય સંખ્યા કોને કહેવાય ક્યાં સુધી પહેલા જૂના ધોરણનું આપણે રિવિઝન કર્યું અને સમય સંખ્યા કોને કહેવાય ત્યાં સુધી આપણે હાલમાં ગયા છીએ તો હવે આજે એટલે સુધી રાખીએ છીએ હવે આના પછી સમય સંખ્યાના ગુણધર્મો તરફ વળીશું સમય સંખ્યાના ગુણધર્મો કેવા હોય સમય સંખ્યાની જે તે મૂળભૂત ક્રિયાઓ કેવી હોય મૂળભૂત ક્રિયાઓ ઉપર સમય સંખ્યાના ગુણધર્મો કેવી રીતે લાગુ પડે એ બધી માહિતી મેળવીશું પણ એ માહિતી મેળવીએ એ પહેલા દરેક બાળમિત્ર જે છે જો આપણી જે નવયુગ શાળાની જે યુટ્યુબ ચેનલ છે નવયુગ ટીમાણા બરોબર એ નવયુગ ટીમાણામાં છઠ્ઠા ધોરણમાં અને સાતમાં જો છઠ્ઠા ધોરણમાં પૂર્ણ સંખ્યા આવે છે તમને સિલેબસ બધા ખબર જ છે છઠ્ઠા ધોરણમાં પૂર્ણ સંખ્યા આવે છે કઈ છઠ્ઠા ધોરણમાં પૂર્ણ સંખ્યા આવે છે સાતમા ધોરણમાં જો છઠ્ઠા ધોરણમાં છઠ્ઠા ધોરણમાં પૂર્ણ સંખ્યા આવે જ્યારે સાતમા ધોરણમાં પૂર્ણ સંખ્યા તો છઠ્ઠા ધોરણમાં લગભગ છઠ્ઠા ધોરણમાં પૂર્ણ સંખ્યા અને સાતમા ધોરણમાં પૂર્ણ સંખ્યા મેં જ ભણાવ્યું છે અને બધા જ વિડીયો લેક્ચર આપણે યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલા છે બધા જ વિડીયો લેક્ચર અપલોડ થઈ ગયા છે તો ખાસ દરેક બાળ મિત્રએ આ પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાના વિડીયો લેક્ચર બધા એક વખત રિવિઝન કરી નાખવાના છે જેમાં જુઓ પૂર્ણ સંખ્યાના લગભગ કંઈક પંચાવન પંદર લેક્ચર જેવું છે તો એ પૂર્ણ સંખ્યાના જો તમારે બધા લેક્ચર એવું નથી જુઓ દાખલા કદાચ એક એક જ જોવાના બધા નહીં જોવાના મેન ગુણધર્મ ઉપર તમારે ધ્યાન રાખવાનું છે ભાઈ સમૃદ્ધતાનો ગુણધર્મ શું કહેવા માંગે છે ક્રમનો ગુણધર્મ જૂથનો ગુણધર્મ વિભાજનનો ગુણધર્મ તટસ્થતાનો ગુણધર્મ શૂન્ય સાથે ગુણાકાર થાય કે શૂન્ય સાથે ગુણાકાર ન થાય શૂન્ય વડે ભાગાકાર કરી શકાય ન કરી શકાય તો આ બધા જે ગુણધર્મો જે છે એનો સ્પેશિયલ છેલ્લે મેં એક વિડીયો બનાવ્યો છે જેમાં દાખલા એક પણ નહીં માત્ર ને માત્ર ગુણધર્મો એવો પૂર્ણ સંખ્યાનો ચાલીસ મિનિટ એવો કંઈક છે તો એ ખાસ તમારે જોઈ લેવાનું છે કે એમાં બધા જ પૂર્ણ સંખ્યા
શીખવાનું છે, ગણિત ગમતું કરવાનું છે.